નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ગઈકાલે જ આ અહેવાલ બતાવ્યો હતો તેનો પડઘો પડી રહ્યો છે. આજે સમગ્ર જે માંડવી વિસ્તારની જે મમતાની જે ગલી આવેલી ત્યાંના વેપારીઓ છે આજે બંધ પાડીને વિરોધ દર્શાવ્યો. સૌથી પહેલા આ જે ગલી બતાવવાનો પ્રયત્ન કરીશ, જે આ સમગ્ર આ જે વેપારીઓ છે આજે તાળા માંડીને આ વિરોધ કરી રહ્યા છે. માત્ર ને માત્ર એક જ કારણ છે કે ગતરોજ એક બનાવ બન્યો હતો કે પૂર્વ નગરસેવક મિનેશ શાહ દ્વારા એક વેપારીને અપશબ્દ બોલી અને ગાળો બોલવામાં આવી હતી. તેના વિરોધમાં જ આજે આ સમગ્ર વેપારીઓ એકત્ર થયા છે અને આજે આ આખી ગલી એટલે કે અંબા માતાની જે ગલી છે તે બંધ પાડી અને વિરોધ દર્શાવી રહ્યો છે. જે મિનેશ શાહ છે સાથે અભિજીત સોની કરીને જે વ્યક્તિ છે ભાજપના છે તેઓને અપશબ્દ બોલતા હતા અને ગાળાગાળી કરી હતી તેવું આક્ષેપ આજે દવે પરિવાર છે કે વેપારી છે કે તેઓ આજે આ કહેવાય છે કે તેઓ આક્ષેપ કર્યો હતો કે મારા પિતાશ્રીને તેઓ ધક્કા માર્યા હતા અને અપશબ્દ બોલ્યા હતા, જે આજે 72 વર્ષના વ્યક્તિને આ રીતે હેરાન કરવામાં આવે છે. તેના વિરોધમાં જ આજે આ સમગ્ર આ કહેવાય છે કે આ માંડવી વિસ્તારનું આ બજાર આવેલું છે કે જ્યાં અનેક વેપારીઓ પોતાનો રોજગાર ચલાવે છે અને પોતાનું પરિવાર આનાથી જ ચાલે છે. પરંતુ આ રીતનું આ જે દાદાગીરી કૃત્ય કર્યું છે તેની સામે આજે વેપારીઓએ પાયો ચલાવ્યો છે અને આજે આ સમગ્ર જે એરિયાના વેપારીઓ છે એકત્ર થઈ અને આજે આ વિરોધ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો આ દુકાન છે જે દુકાનો આજે બંધ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે કે આ વેપારીઓ આજે એકત્ર થયા છે અને મિનેશ શાહ જે પૂર્વ નગરસેવક છે તેની સામે ખાસ જ્યારે આ દવે ભાઈ છે તેમની સાથે શું મામલો હતો ગઈકાલે પણ પ્રસારિત થયું હતું. અમે સ્પાર્ક ન્યૂઝ ટીમ અહીંયા આવી હતી. આજે કેમ આ બંધ પાડવામાં જે કાલનો જે બનાવ હતો, મારા સાથી મારા વેપારીઓનો જે હતું મને કહેવામાં આવ્યું કે પાર્થભાઈ અમે તમારી સાથે જ છીએ, કાલે સંપૂર્ણ રીતે આપણે ઘડિયાલીપુર અંબા માતાનો જે ભાગ છે આપણે ટોટલી બંધ રહેશે અને ફૂલ સપોર્ટ અમે તમારી જોડે છે. કેમ કે કાલે તમારી જોડે થયું છે, કાલે અમારી જોડે પણ આ વસ્તુ થઈ શકે છે. એના માટે મારી પાયેદારી મારા માણસો તમે જોઈ શકો છો કે આજે જે માન રાખીને બંધ રાખ્યું છે એ જ મારા માટે બહુ મોટી ગર્વની વાત છે. વાત એ હતી કે કોઈ ચેનલ ની અંદર એવું કહેવામાં છે કે સ્કૂટર લાત મારવામાં મારી પાસે એવિડન્સ છે, મારી પાસે સીસીટીવી કેમેરા છે. એક કેમેરો અહીંયા જોવો છો, એક કેમેરો અહીંયા જોવો છો. મિનેશભાઈ એક્ટિવા લઈને આવી રહ્યા છે, ત્યાં ઉભા રહ્યા છે. 1 મિનિટ 19 સેકન્ડ નો વિડીયો છે, બીજો 18-19 સેકન્ડ નો અહીંયા બીજો વિડીયો છે. કોઈ ગાડી પર લાત મારે નહીં. અરે માણસ ને લાત શું કામ અમે મારીએ? અમારે બોલવાની જ કેપેસિટી એટલી બધી છે, અમે લાત મારવાના લાયક જ નથી. અમે ઘડેડા નથી કે અમે લાત મારીએ. આજે બાપની ઉંમરના માણસને કોઈ લાત ના મારે. જે કે મારા બાપને એ ગાળો બોલી ગયા છે એ અમે ચલાવ્યું છે, અમે કોઈ એક્શન લીધી નથી. જ્યારે કોઈ વડીલ માણસને ગાર બોલે, આજે તમારા ફાધરને ગાર બોલી જાઉં તમારી સહન નહીં થાય. એ જ મારો આક્ષેપ છે કે આવનારા ટાઈમમાં આ ભાજપની છબી બગાડનાર આ વ્યક્તિ વોર્ડ નંબર પૂર્વ કાઉન્સિલર મિનેશ શાહ છે. હવે શું, હવે આપણું શું સ્ટેન્ડ રહેશે? મારું સ્ટેન્ડ એક જ છે, મેં બાલુભાઈ શુક્લાને આવેદન આપવાનો છું આજે આજે બંધ રહેશે એ મારો સહી નિયમ. આ બજાર બંધ રહેવાનું શંભુ, કારણ કે વેપારીઓ એકત્ર થયા છે. તમામ આ વેપારી અહીંયા એકત્ર થયા છે કારણ કે મિનેશ શાહ દ્વારા જે રીતે હેરાન ગતિ કરવામાં આવે છે, બેફામ કહેવાય છે કે દાદાગીરી કરવામાં આવે છે અને આ વેપારીઓને હેરાન કરવામાં આવે છે, ત્યારે સમગ્ર આ વેપારીઓ અહીં એકત્ર થયા છે. જે વારંવાર અહીંયા આવી દાદાગીરી કરતા હોય છે ત્યારે ખાસ આપણી સાથે અન્ય લોકો છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન. જ્યારે જે વેપારીઓ છે તે અહીંયા પણ રોષે ભરાય છે. તમામ લોકો આ કહેવાય છે કે બજાર બંધ કરીને આજે અહીંયા આ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. વારંવાર આ પ્રમાણની દાદાગીરી કરતા આ વ્યક્તિ છે તેવું પણ કહી રહ્યા છે. આજે તેઓ ગુજરાત સરકારના જે મુખ્ય દંડક છે બાલુભાઈ તેમને પણ રજૂઆત કરવાના છે. ત્યારે આ જોઈ સંપૂર્ણપણે આ જે ઘડિયાળીપોળનું બજાર છે એ બજાર બંધ કરવામાં આવ્યું છે. ત્યારે આ દુકાનો પર જે તાળા લાગ્યા છે તે પણ આપણે આ જોઈ શકો છો. જે પ્રમાણે લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે મમતાની તે પણ લોકો વિચાર કરી રહ્યા છે કે અચાનક આ બજાર કેમ બંધ પડ્યું. પરંતુ આપણે જણાવી દઈએ કે આ રીતે જે દાદાગીરી કરવામાં આવે છે પૂર્વ નગરસેવક દ્વારા એના વિરોધમાં આ તાળા બજારમાં લાગ્યા છે.
દરેક દુકાનો આપ જોઈ શકો છો કે તાળા મારી દીધા છે. આ વેપારીઓનો માત્ર એક જ રોષ છે કે આ દર વખતની જેમ આ વખતે પણ પૂર્વ નગર સેવક મિનેશ શાહ અહીં આવી અને અમને આ વેપારીઓને હેરાનગતિ કરે છે. દબાણનો મામલો છે તો દબાણ કોર્પોરેશનનો વિભાગ છે, એ કોર્પોરેશન અહીં જો દબાણ હશે તો તોડીને જતું રહેશે, પરંતુ આ રીતની દાદાગીરી કરવી કેટલું યોગ્ય સવાલ અનેક છે. પરંતુ આજે આ વેપારીઓ એકત્ર થયા છે અને વેપારીઓએ માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે આ જે રીતની દાદાગીરી કરવામાં આવી રહી છે એ દાદાગીરી બંધ થાય, નહીં તો આગામી સમયમાં આ ઉગ્ર આંદોલન પણ થશે. પરંતુ ચોક્કસથી આજે આ તમામ વેપારીઓ એકત્ર થઈને પૂર્વ નગર સેવકની સામે બાયો ચડાવી છે અને ગુજરાત સરકારના જે મુખ્ય દંડક છે બાલકૃષ્ણભાઈ શુક્લા તેઓને પણ રજૂઆત કરવાના છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.